બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે તો વરસ એવું કહે છે ગુજરાતના ખેડૂતોની તરસ. સૌ કોઈ જાણે છે કે ચાલુ સિઝનમાં જોઈએ તેટલો વરસાદ થયો નથી. શહેરી વિસ્તારમાં તેની કોઈ અસર ભલે ન જણાતી હોય, પણ ગુજરાતના ગામડામાં રહેલા ખેડૂતનો એક એક દિવસ એક એક વર્ષ એવું જાય છે, કારણ કે ખેતરનો પાક સુકાઈ ગયો છે. ક્યાંક તો વાવેતર જ થયું નથી, તો ક્યાંક પશુઓને શું આપવું તેના માટે ખેડૂતો ચિંતામાં છે. કારણ કે ઘાસચારો નથી, સિંચાઈ માટે પાણી નથી, છે તો બસ આંસુઓનું સિંચન. બાકીના લોકોના દિવસો ભલે મોજમાં પસાર થતા હશે, પણ ગુજરાતના ખેડૂતોના હાલ ચિંતાજનક છે. આખરે ક્યારે બુઝાશે ખેડૂતોની આ તરસ? આવો જોઈએ અમારી વિશેષ પડતાલ તરસ તો તાત. જી 24 કલાકની ટીમ પાટણના મંડોદરી ગામમાં ખેડૂતો પ્રશ્નોને વાચા આપવા પહોંચી. મંડોદરી ગામના ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન સિંચાઈનો છે. આ ઉપરાંત પાટણ જિલ્લાને અસરગ્રસ્ત જિલ્લો જાહેર કરવા માટે ખેડૂતોની માંગ છે. તો જી 24 કલાકની ટીમ જે છે તે જગતના તાતને પ્રશ્નોને જે વાચા આપવા માટે અલગ અલગ જે જિલ્લાઓમાં જઈ રહી છે, અને ખાસ હાલ અમે પહોંચ્યા છીએ પાટણના મંડોત્રી ગામમાં. હાલ આપ જે જોઈ શકો છો કે અહીંયા જે છે ત્યાં પણ ખેડૂતોના પ્રશ્નો જે છે ઠેરના ઠેર છે. જે પ્રકારે સરકાર દ્વારા કચ્છ જિલ્લાને જે છે કે અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, તે જ પ્રકારે પાટણમાં પણ એ જ સમસ્યાઓ નડી રહી છે. જે પણ ખેતીને લગતા જે પ્રશ્નો જે છે તે પ્રશ્નોને જે છે સમસ્યા જે છે તે અહીંના જે જગતનો તાત જે છે તે ભોગવી રહ્યો છે. અને ખેડૂતો જે છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે સિંચાઈના પ્રશ્નો છે, આ વખતે જે છે 30% જેટલો જ સરેરાશ વરસાદ થયો છે, એટલે કહી શકાય કે જે સિંચાઈનો જે પ્રશ્ન જે છે તે અહીંયા જગતના તાતને નડી રહ્યો છે. તેવી જ રીતે બિયારણના પ્રશ્નો છે, પાક વીમાના પ્રશ્નો છે. દાદા આપણી સાથે છે, શું કહેશો જે પ્રકારે સમસ્યા નડી રહી છે, કઈ કઈ સમસ્યાઓ ખેતીને લગતી જે છે? અમારે ખેતી કરીએ છીએ, પ્રથમ ટ્રેક્ટરથી વવરાઈએ છીએ, પછી ટ્રેક્ટરથી ધાન લાવી બીજવાર ભૂગા લાવીએ છીએ, પછી બીજવાર ઉગાડીને ધાન વાવીએ છીએ, બાજરી વાવીએ છીએ, બધું સુકાઈ ગયું છે. અમારે આ બધી ખેતી મથે પડી છે. કોઈ હાલ ખેતી કરવાનો કે ઢોરનો કોઈ ચારો નથી. ઢોર દૂધ કોથી આપે? ઢોરના દૂધના ભાવ આપતા નથી. ખોળ મૂકું થયા જાય છે, ખેડૂતમાં બે હાલ થયા જાય છે. તો સરકાર જોઈ, ખેતીવાળાને જોઈ જોઈને તપાસ કરી અને સરકાર આનો ઉપયોગ કરે તો ખેડૂત જીવી શકે છે, કેમ કે ખેડૂત જીવી શકે નથી. લોકો બડા બડી વાતો કરતા હોય મોટી મોટી, એ બધી વાતો ખોટી છે. આજના જમાનામાં તમે જોઈને કરો, તમે સરકાર વિચારીને કરો, તો તમે તપાસ કરો કે ક્યાં જિલ્લામાં કાળ છે, ક્યાં જિલ્લામાં હકાળ છે, એ તમે જુઓ તો તમને ખ્યાલ આવે. અંદર બેઠા બેઠા તો બેઠા બેઠા લોકોની વાતો અભળી અભળી તમારું પેટ ભરી જાય છે, એમાં ખેડૂતનું પેટ ભરાતું નથી. બધાની વાત આ છે. બિલકુલ, ખેડૂત બેહાલ છે અને ક્યાંક ને ક્યાંક જે સમસ્યા દૂર થવી જોઈએ તે થતી નથી. પાક વીમાના પ્રશ્નો જે છે, શું કયા કયા પ્રશ્નો? પાક વીમામાં એવું છે કે સરકાર અમને પાક વીમાની જાહેરાત કરાત બરાબર, પણ અમારા સુધી પાક વીમો કશું પહોંચતો નથી. છતાંય સરકાર વારંવાર ડીઝલના પેટ્રોલના ભાવ ચડાવે છે, અને અમે જ્યારે બજારમાં અમારો માલ લઈને જાતે જઈએ છીએ ત્યારે અમારા ભાવ એમના ભાવથી લે છે, ત્યારે અમને બધું નુકસાન પડે છે. હાલની તારીખમાં તમે જો દૂધના ભાવ ઘટી ગયા અને સાગરદાનના ભાવ વધી ગયા, અમારે શું કરવાનું કહો? આ હાલ તમે ખેતરમાં જોયું તો બધું અમારું પાક બધો હુકાય છે વરસાદ વગર. ખેડૂત કોઈ પાક વીમા કે કશું જાહેરાત કરતી છે નહીં, એટલે અમે અમને કંઈ ટેકાના ભાવ અમને મળતા નથી સરકાર તરફથી. એટલે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને ટેકાના ભાવ અને અમારા દેવા માફ કરો. વરસાદ આધારિત અહીંયા ખેતી થાય છે અને વરસાદ પૂરતો પડ્યો નથી, અને તેના કારણે જ અહીંયા ઊભા પાક જે છે તે સુકાઈ રહ્યા છે. ખેડૂતો આપણી સાથે છે, સિંચાઈના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે, કયા કયા પ્રશ્નો? સિંચાઈને ધ્યાનમાં રાખીને જે પ્રશ્ન છે, ચાર ગામોનું સહિયારું એક તળાવ છે, એ છેલ્લા પાંચ વર્ષથી તૈયાર અવસ્થામાં ખોદેલી હાલતમાં પડેલું છે. વારંવાર જી ટીવી અને અન્ય ટીવીના માધ્યમ દ્વારા સરકાર સુધી સમાચાર પણ પહોંચેલા જ છે. સરકારની આંખો ખુલ્લી જ છે, દેખાય છે બધું, છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા આ ગામોને માટે કરવામાં આવેલી નથી. આ જ દિવસ સુધી આટલા ઓછા વરસાદની અંદર
પણ ખેડૂતો એન કેન પ્રકારે પોતાના પાક તમે લાઈવ જોઈ શકો છો અત્યારે હાલ કે પાકની હાલત કઈ કઈ પરિસ્થિતિમાં પાક જોવા મળે છે. અને સરકાર ટેકાના ભાગ 13-14 આઈટમોના જે નક્કી કર્યા છે, પરંતુ એ એટલા મોડા ખરીદી કરે છે સરકાર કે ત્યાં સુધી નાના અને મધ્યમ ખેડૂતોને પોતાના પાકોનું જે ઉત્પાદન છે બજારમાં ઉતારી દેવું પડે છે. અને જે વેપારી વર્ગ છે એ નીચા ભાવે ખેડૂતોનો જે માલ છે એ ખરીદી લે છે, પરિણામે બે બાજુનું નુકસાન ખેડૂતોને ભોગવવું પડે છે. વીજળી જે છે, ખાસ કરીને વીજળી પણ અગત્યનું માધ્યમ છે, કારણ કે ખેડૂતોને વીજળી પણ પૂરતી મળતી નથી. શું કહેશો, વીજળીના કેવા પ્રશ્નો? સરકારે વીજળીમાં 2 કલાક વધારો આપ્યો, પણ ભૂગર્ભ જળ સપાટી ઘણી ઊંડે હોવાથી 900,000 ફૂટે પાણી હોવાથી આ વિસ્તારમાં 5 વર્ષથી એક તળાવ ખોદેલું પડેલું છે, બાબરા તળાવ, જેને ભરવામાં આવે તો ભૂગર્ભ જળ સપાટી ઊંચી આવે તો જેના કારણે સરકારે જે વધારેલું છે 2 કલાક વીજળીનો સમય, એનો ઉપયોગ થઈ શકે. 2 કલાક વધારે વીજળી આપવા છતાંય પાણીની સમસ્યા છે, સિંચાઈની અને પીવા માટેના પાણીની પણ, એટલે એ દૂર થાય એવી અમારી રજૂઆત છે. પશુઓને જે ઘાસચારો મળવો જોઈએ તેમાં પણ અછત વર્તાઈ રહી છે. ખેડૂત ભાઈ આપણી સાથે છે, કેવા પ્રકારની અછત જે છે, ખાસ કરીને પશુને પણ ઘાસચારો જોઈએ નથી મળતો? પશુને આપવા માટે સુકાઈ ગયું છે બધું ખેતરમાં, એમને નાખવું જ થયું. અને પૂળા લેવા જઈએ તો 25-30-40 રૂપિયા લે એક પૂળાના, અને સૂચરના ડાળાના 200 રૂપિયા લે છે, તો અમારે શું કરવું? બિલકુલ, તો ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કચ્છને જે છે અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પાટણને પણ અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. શું કે 9મા મહિનાની 15મી તારીખ છે, 30% કરતા ઓછો વરસાદ હોય તો સરકાર અને ઉપર બેઠેલા માણસોની આંખો ઉઘડવી જોઈએ કે અસરગ્રસ્ત જાહેર કરવો જોઈએ કે નહીં. ખેડૂતોની હાલત કેવી છે ને કેવી નથી સૌ કોઈ જાણે છે, એટલે જો અન્ય જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરી શકાતા હોય તો પાટણ છે, બનાસકાંઠા છે, અને આ વિસ્તારોને પણ અસરગ્રસ્ત જાહેર કરવા જોઈએ. વધતા દેવું ખેડૂતોનું જે વધતું જતું દેવું છે, આજની પરિસ્થિતિમાં દેવું ખેડૂતો એ દેવું ભરપાઈ કરી શકે એમ છે નહીં, તો ખેડૂતોના દેવા અંગે પણ સરકારે પુખ્ત વિચારણા કરી અને કોઈ ચોક્કસ સમસ્યાના ઉકેલ સુધી પહોંચવું જોઈએ. સમયસર જો સરકાર જે છે અસરગ્રસ્ત જાહેર નહીં કરે તો અત્યારે જે પ્રકારે પરિસ્થિતિનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, આગળ જતા કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય? આગળ જતા જે કુલ ઉત્પાદન છે એ કુલ ઉત્પાદનના 40-1% ઉત્પાદનનું નુકસાન થઈ શકે બંને જિલ્લાઓની અંદર, પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો.